नमस्कार, आप जोड़ा छो आफ्टरनून प्राइम टाइम खबरो अने हूँ छू आपनी साथे हितवे। बात करिए महत्वना समाचारों ने लईने तो सोमनाथ थी समाचार आवी रह्या छे। सोमनाथ में गैरकायदे दबाण सामे तंत्र एक्शन में जोवा मळी रह्यु छे। प्रभास पाटण जीआईडीसी रोड पर डिमोलिशन की कामगीरी हाथ धराई छे। गैरकायदे दबाण पर तंत्रनुं बुलडोजर फर्यु छे। 5,000 चौरस मीटर थी वधु जग्या में डिमोलिशन करायु छे। जिला प्रशासन अने पोलीस काफलो तैनात करायो छे। सघन सुरक्षा की वच्चे डिमोलिशन की कामगीरी हाथ धरवामां आवी छे। सघन सुरक्षा की वच्चे आ डिमोलिशन की कामगीरी जे छे ते हाथ धरवामां आवी हती। सोमनाथ थी आ दृश्यो सामे आवी रह्या छे। गैरकायदेसर जे दबाणो हता तेने लईने तंत्र एक्शन में आव्यु अने तमाम दबाणो पर बुलडोजर फरी वळ्यु। प्रभास पाटण जीआईडीसी रोड पर डिमोलिशन की कामगीरी हाथ धरवामां आवी हती। गैरकायदे दबाण पर तंत्रनुं बुलडोजर फर्यु छे। सोमनाथ में गैरकायदे दबाण सामे तंत्र एक्शन में जोवा मळ्यु छे। प्रभास पाटण जीआईडीसी रोड पर डिमोलिशन की कामगीरी हाथ धरवामां आवी छे। गैरकायदे दबाण पर तंत्रनुं बुलडोजर फर्यु। અહીં સોમનાથ ખાતે 1852 પૈકીના સર્વે નંબરમાં જે સરકારી જમીન પર વાણિજ્ય પ્રકારના દબાણો હતા એનું અમે ડિટેલ સર્વે કરાવી અને એમને દૂર કરવાનું નક્કી કર્યું છે। 26 જેટલા કોમર્શિયલ પ્રકારના દબાણો દૂર કરવા માટેની અમે કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો એ કાર્યવાહી થઈ રહી છે અને અમને આશા છે કે આજે સાંજ સુધી અમે મોટાભાગની દબાણની કામગીરી પૂર્ણ કરીશું। એમના જે જે પણ કોમર્શિયલ જે દબાણ છે એમના જે માલિકો છે એમને નોટિસો આપવામાં આવેલી છે અને ચારે તરફથી એને સરાઉન્ડિંગ ચારે તરફથી કમ્પ્લીટ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ટોટલ 450 પોલીસ છે, 2 DYSP છે, 5 PI છે, 17 PSI છે અને અન્ય LCB SOG જિલ્લાનો તમામ સ્ટાફ અહીંયા છે। ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડેમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આપ મારી પાછળના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જેમની અંદર ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા વહેલી સવારથી જ અંદાજિત 500 સોરસ મીટર જેટલી જે જગ્યા છે તેમના ઉપર ગેરકાયદેસર બાંધકામ અથવા તો ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું તેમને હટાવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને પ્રાંત અધિકારી જે KV બાટી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી છે, જેમની અંદર 2 DYSP, 7 PI સહિત 18 PSI છે તેમનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને કોઈપણ પ્રકારની અટઘટિત ઘટના ન ઘટે તેમને લઈને પોલીસનો છે તે ખાસ કરીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહેલી સવારથી આ ઘટનાને લઈ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ જે વિસ્તારો છે કે જ્યાં આગળ લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું હોય તે તમામ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયેલો છે। દિનેશ સોલંકી, News 18 ગુજરાતી, ગીર સોમનાથ। મોરબીથી સમાચાર આવી રહ્યા છે। ખનીજ માફિયા પર પોલીસનો સપાટો સામે આવ્યો છે। પોલીસે ફિલ્મી ઢબે ડમ્પર ઝડપ્યું છે। ડમ્પરનો પીછો કરી ડમ્પરને ઝડપી લીધું છે। 24.71 મેટ્રિક ટન ખનીજ જથ્થો ભર્યો હતો। 2.24 લાખનો પોલીસે દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ભારતમાં લગ્ન કરેલા દંપતીને અન્ય દેશોમાં પણ ભારતની અદાલતનો ફેસલો પહેલા લાગુ પડે છે। ગુજરાત હાઈકોર્ટે એક કેસ અંતર્ગત આ મહત્વનો હુકમ કર્યો છે, જે મુજબ પતિ અથવા પત્ની વિદેશી નાગરિક હોય તેમ છતાં પણ હિન્દુ વિધિપૂર્ણ ભારતમાં લગ્ન થયા હોય તો આવા કિસ્સામાં ભારતનો કાયદો લાગુ પડે છે। ભારતની કોર્ટે કરેલા હુકમથી વિપરીત અન્ય દેશમાં છૂટાછેડા માટે હુકમ મેળવાય તો તે ભારતની અદાલતનું અપમાન ગણાય। પતિ સામે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। સાથે જ પતિને કોર્ટના હુકમની અવમાનના માટે પ્રાથમિક રીતે કોર્ટે આરોપી ગણી રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો છે। ભારતમાં પરણે છે તે લોકોને હિન્દુ મેરેજ એક્ટ 1955 લાગુ પડે છે અને જો બીજા દેશમાં રહેવા જતા હોય અથવા ત્યાં બેમાંથી એક પાત્ર ત્યાંનું મૂળ નિવાસી હોય જન્મથી તો પણ તેને ભારતીય કોર્ટનો ચુકાદો માન્ય રહે છે।